છોટા ઉદેપુર અને પંચમહાલની સરહદે આવેલા જંગલોની વચ્ચે લોકસેવાની ધૂની દગાવી આદેશ આશ્રમ સ્થાપક સદગુરુ જ્ઞાનનાથજી મહારાજે ભક્તોને અઠવાડિયા અગાઉ દેહત્યાગની ભવિષ્યવાણી કરી હતી અને ભવિષ્યવાણી સાચી પડતા ભક્તજનોમાં ફેલાઈ હતી ગમગીની. છોટાઉદેપુર અને પંચમહાલની સરહદે બોડેલીથી 6 કિલોમીટર દૂર આવેલા જાંબુઘોડાના જંગલોની વચ્ચે જંડ જવાના માર્ગે નાનું પીપિયા ગામ આવેલું છે. ડુંગરાળ વિસ્તારમાં આદેશ આશ્રમ આવેલું છે. આદેશ આશ્રમમાં વર્ષોથી યોગી બાલકનાથના શિષ્ય જ્ઞાનનાથજીના સેવાની ધૂણી દખાવીને આદિવાસી ભક્તજનોની સેવામાં જીવન વિતાવતા હતા. તેઓને આદિવાસી અસંખ્ય અનુયાયીઓ છે. આદિવાસી પ્રજાજનો ધર્મગુરુ તરીકે પ્રસિદ્ધ થયેલા જ્ઞાનનાથજી સતત વ્યસન મુક્તિ તેમજ જંગલોમાંથી થતી વનસ્પતિથી અનેક રોગોની દવા બનાવીને અનુયાયીઓ નિઃશુલ્ક આરોપીને રોગમુક્ત કરતા હતા. તેને લઈ મોટા પાયે ભક્તજનો તેમના દર્શનાર્થે આશ્રમ ખાતે આવતા હતા. જંડના જંગલોમાં આવેલ પીપિયા ગામમાં જંગલમાં આશ્રમ બનાવીને સ્થાયી થયેલા જ્ઞાનનાથજી દ્વારા દર વર્ષે ગુરુ પૂર્ણિમાનો રોજ મોટો ઉત્સવ ઉજવાતો. આ ઉત્સવ દરમિયાન આખા વર્ષમાં બનનારી ઘટનાની ભવિષ્યવાણી કરતા અને ભક્તોના જણાવ્યા પ્રમાણે તમામ ભવિષ્યવાણી સાચી પડતી હોવાનું ભક્તો દ્વારા જણાવવા મળ્યું છે. ભક્તોના જણાવ્યા અનુસાર આ જ્ઞાનનાથજી મહારાજ દ્વારા પોતાના મૃત્યુની પણ ભવિષ્યવાણી તેમણે ગયા શનિવારે તારીખ 19/8/2019 રોજ કરી હતી કે તારીખ 17/8/19 શનિવારના રોજ મારી સમાધિ તૈયાર રાખજો. આવતા શનિવારે હું દેહ ત્યાગવાનું છું, જેને લઈ શનિવારે સવારે 10-30 કલાકે તેમણે દેહ ત્યાગ કરતા આદિવાસી જિલ્લાના ભક્તોના ટોરેટોરા આદેશ આશ્રમ ખાતે જામ્યા હતા અને ભક્તોમાં ભારે શોકની લાગણી છવાઈ હતી. અને આજે રવિવારના રોજ બપોરે 12-30 કલાકે તેમની શોભાયાત્રા કાઢી આદેશ આશ્રમ ખાતે તેમને સમાધિ આપતા સમગ્ર વાતાવરણ ગમગીન થઈ ગયું હતું અને ભક્તોમાં શોકની લાગણી જન્મી હતી. અલ્લા રખા પઠાણ, ZSTV, નસવાડી. હા, આજે જે કંઈક પ્રસંગ ઉજવાઈ રહ્યો છે એ મારા ગુરુજી આજથી 8 દિવસો પહેલાં ગયા શનિવારે મને કહ્યું હતું કે આવતા શનિવારે હું મૂર્તિલોકને પહોંચીશ અને બ્રહ્મલીન થઈશ અને આવતા શનિવારે મારી સમાધિ લાગશે. આ રીતે જે કંઈક એમને અગાઉ વાણી કીધી હતી એ વાણી એમની સત્ય પડી અને આજે સવારે 10:30 કલાકે એમને પોતે બ્રહ્મલીન થઈ ગયા અને આવતીકાલે 10 વાગે અહીંથી શોભાયાત્રા નીકળશે અને ત્યાર પછી 11-11:30 વાગે અહીં આવી અને 12-12:30 વાગે અહીં સમાધિ આપવામાં આવશે. અને મારા ગુરુજી જ્યારે જ્યારે ગુરુ પૂર્ણિમાની ઉજવણી ઉજવતા ત્યારે એ અગમ વાણી મોકતા કે આપણી ભારત ભૂમિ ઉપર આટલી ત્રણો અથડાશે, આટલો વિમાન તૂટી પડશે, આ અનાજ આવી રીતે પાકશે, આ અનાજ આવી રીતે પાકશે, આ અનાજ પકવવાનું નુકસાન જશે તે પણ કહી દેતા. પછી સોનાનો ભાવ કેવો, ચાંદીનો ભાવ કેવો એ કહેતા, એ પણ સત્ય ઉતરતું. એટલે મારા ગુરુજી ખરેખર અમને અમારા સરપંચ સાહેબે આગળ કહ્યું એમ અમારે માટે ભગવાન હતા. અને એ તો અમે તો માનીએ છીએ કે અમારી રીતે સાધુની રીતે અમે જોઈએ છીએ કે ખરેખર આદિ અનાદિથી યુગે યુગથી એ ચાલતા આવ્યા, આજે પણ છે અને પ્રારબ્ધ પણ હશે એવું મારું મંતવ્ય છે. શું નામ તમારું? મારું નામ છે શિવ.